जय गुरुदेव। विद्यार्थियों, धोरण 10 विज्ञान लेसन 4 कार्बन अने तेना संयोजनों, पेज नंबर 74 साबु अने प्रक्षालको। एक वस्तु याद रखो बेटा, अहींथी कई तो प्रश्न हशे ज। अमे भणता त्यारे आ टॉपिक आवतो, हूँ भणतो 93 साल में, 27 वर्ष थया। साबु अने प्रक्षालको छेल्ला 27 वर्ष थया तो हूँ भणुं छुं, भणावुं छुं। हे, મેં પહેલાં ભણ્યું, આટલા વર્ષોથી ભણાવું છું, તો એની રચના જુઓ, મિસેલનું નિર્માણ કેમ છે? તમને આ જ પ્રશ્ન મુખ્ય રીતે પૂછી શકાય, મિસેલની રચના સમજાવો। તેનું આકૃતિ બંધારણ જુઓ, તેલનું ટીપું હોય, બહારની તરફ ધનવીજ ભાર છે, આ તરફ પૂંછડી હોય, તો સાબુ અને પ્રક્ષાલકો, બે કસનળી, દરેકમાં 10 મિલી પાણી લ્યો, બંનેમાં 1 ટીપું તેલ ઉમેરો, બંને કસનળીને એ અને બી નામ આપો, કસનળી બીમાં સાબુના દ્રાવણના થોડા ટીપા ઉમેરો, બંને કસનળીને એક સરખા સમય માટે વધુ હલાવો। હજી હલાવવાનું ચાલુ છે કસનળી, શું તમે તેમને હલાવવાનું બંધ કર્યા પછી બંને કસનળીમાં તેલ અને પાણીના સ્તર અલગ છે? થોડા સમય માટે બંને કસનળીને ખલેલ પહોંચાડ્યા વગર સ્ટેન્ડમાં રાખો, અવલોકન કરો, તેલનું સ્તર અલગ થાય? આવું કઈ કસનળીમાં થાય છે? બરાબર, બંનેમાં 1 જ ટીપું નાખ્યું હતું, પછી કસનળી બીમાં સાબુનું દ્રાવણ નાખ્યું હતું, હવે શું થયું બેટા? તો કે આ પ્રવૃત્તિમાં સફાઈમાં સાબુની અસર છે, મોટે ભાગે મેલ સ્વભાવે તૈલી છે। તમે જાણો, તેલ પાણીમાં ઓગળી શકતું નથી, દ્રાવ્ય થાય એટલે ઓગળે નહીં। સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના, સાબુ શું છે? આ સાબુની વ્યાખ્યા છે વિદ્યાર્થીઓ, કે સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે। આ સાબુની વ્યાખ્યા, સાબુનો આયનીય છેડો પાણીમાં દ્રાવ્ય થાય, જ્યારે કાર્બન શૃંખલા તેલમાં દ્રાવ્ય। જોયું, સાબુનો આયનીય છેડો છે એ પાણીમાં ઓગળે છે અને એની કાર્બન શૃંખલા છે તેલમાં ઓગળે છે। આમ સાબુના અણુ મિસેલ તરીકે ઓળખાતી રચના બનાવે। 2020 બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો આ ક્વેશ્ચન છે, જ્યાં અણુનો એક છેડો તેલના ટીપા તરફ અને આયનીય છેડો બહારની તરફ હોય। બેટા, આ આયનીય છેડો છે, જો અણુનો એક છેડો તેલના ટીપા તરફ છે અને બીજો છેડો ક્યાં છે? બહારની તરફ છે। અણુનો એક છેડો તેલના ટીપા તરફ અને આયનીય છેડો બહાર તરફ, સોડિયમ આયન હોય। હવે તે પાણીમાં પાઇસો એટલે કે ઇમલ્સનની રચના કરે। આમ સાબુનું મિસેલ મેલને પાણીમાં ખેંચી લાવવામાં મદદ કરે। આપણા કપડાં ધોઈને ચોખ્ખા કરીએ છીએ, આકૃતિ 4.13 આપેલી છે। શું તમે સાબુને હાઇડ્રોકાર્બન મોગળમાંથી બનતા મિસેલની રચના દોરી શકશો? બેટા, જ્યારે મેં તમને આ ટોપિક આજે શરૂ કર્યો, 3 મિનિટ થઈ, હું તમને કહું જ છું કે આ તમને દોરવાનું પૂછી શકાય। તો આ મિસેલ શું છે બેટા? મિસેલ રચના, એમાં ધ્યાન છે સંપૂર્ણ કેન્દ્રિત કરો, તમારા બધાનું ધ્યાન મિસેલ રચના પર હોવું જોઈએ। શું કહે છે મિસેલ રચના? શાંતિથી, તો કે સાબુ એવા અણુ છે જેના બંને છેડા અલગ ગુણધર્મ ધરાવે। સાબુ કેવો છે? એના બે છેડા અલગ ગુણધર્મ ધરાવે। આપણે કેમ માથું પગ છે, એક જલ અનુરાગી છે, જલ અનુરાગી એટલે કે લાગણી છે, જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે। જ્યારે બીજો છેડો જલ વિરાગી છે એટલે એની આરે આકર્ષણ નથી, જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક પ્રક્રિયા કરે। જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય ત્યારે સાબુની જલવિરાગી પૂંછડી પાણીમાં દ્રાવ્ય ન થાય, અને સાબુનો આયનીય છેડો પાણીની અંદર અને હાઇડ્રોકાર્બન પૂંછડી પાણીની બહાર રહે, તે રીતે સાબુ પાણીની સપાટી પર ગોઠવાય છે। હવે આગળ છે આકૃતિ મિસેલ, પાણીની અંદર આ અણુની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી છે, જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે। આમ જલવિતરાગી પૂંછડી ઝુંખાના અંદરના ભાગમાં છે, તેનો આયનીય છેડો ઝુંખાની બહાર હોય, આ રચનાને મિસેલ કહેવાય। હમણાં જ આપણે પ્રશ્ન લખીને ભણશું, મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા માટે સક્ષમ છે, કેમ કે તૈલી મેલ મિસેલના કેન્દ્રમાં એકઠો થાય, આ મિસેલ દ્રાવણમાં કલીલ હોય, આયન આયન વચ્ચેના અપાકર્ષણના કારણે અવક્ષેપિત થવા એકત્ર એ થતા નથી। આ મિસેલમાં નિલંબિત થયેલ મેલને આસાનીથી ધોઈ શકાય છે, એટલે સાબુ સફાઈ માટે સારો। સાબુના મિસેલ મોટે પાયે પ્રકાશનું પ્રકિરણ કરે, આ જ કારણે સાબુનું દ્રાવણ ધૂંધળું દેખાય છે।
ચાલો હવે આગળ શું પ્રશ્ન છે બેટા? જુઓ ટેક્સ્ટ બુકમાં આવે અંતિમ છેડો આવી ગયો. શું તમે સ્નાન કરતી વખતે ક્યારે અનુભવ કર્યો કે ફીણ મુશ્કેલીથી બન્યા છે અને પાણીથી શરીર ધોઈ લીધા પછી કોઈ અદ્રાવ્ય પદાર્થનું સ્તર જમા છે? આવું એટલા માટે થાય કે સાબુ કઠિન પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર સાથે પ્રક્રિયા કરે, જેનાથી તમારે વધુ માત્રામાં સાબુનો ઉપયોગ કરવો પડે. કઠિન પાણી એટલે શું? કે જે પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર ઓગળેલા હોય, જેનાથી તમારે વધુ માત્રામાં સાબુ ઉપયોગ કરવો પડે. અન્ય વર્ગના સંયોજનો કે પ્રક્ષાલકો કહેવાય તેનો સફાઈ કરતા તરીકે ઉપયોગ કરી આ સમસ્યાનું નિવારણ કરાય. પ્રક્ષાલકો સામાન્ય રીતે બેટા સલ્ફોનિક એસિડનો સોડિયમ ક્લોરાઇડ કે બ્રોમાઇડ આયન ધરાવે, બંને લાંબી કાર્બન શૃંખલા હોય. આ સંયોજનોના વિધ ભારિત છેડા કઠિન પાણીમાં હાજર. કઠિન પાણી શું છે? કેલ્શિયમ મેગ્નેશિયમ આયન ધરાવે, બરાબર. પણ હવે જો આવા પ્રક્ષાલકો નાખો તમે, બરાબર, તો અદ્રાવ્ય ઔષધ બનાવતા નથી, કઠિન પાણીમાં અસરકારક રહે. સામાન્ય રીતે પ્રક્ષાલકોનો ઉપયોગ શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે. હવે તમે આ પ્રશ્ન ભણીશો આપણી પાસે, ઓકે.